ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસની સાથે સાથે હવે જે મૃતકોના પરિવારજનો છે તે પણ રસ્તા ઉપર આવ્યા છે, તેઓ પણ ન્યાયની માગ છે તે કરી રહ્યા છે. ને હવે જો વાત કરવામાં આવે તો 25 જૂને જે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમાં તેઓ પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે લોકો પણ જોડાય અને તેમના જે મૃતક પરિવારજનો છે તેમને ન્યાય મળે. આપણી સાથે કેટલાક મૃતકોના પરિવારજનો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો આપ પણ આજે રસ્તા ઉપર આવ્યો છો, રાજકોટ બંધના એલાનને લઈને લોકોને અપીલ કરી રહ્યા છો, શા માટે અને શું માગ છે આપની? જે થવાનું હતું એ તો થઈ ગયેલું છે. આપણે પણ 25 જૂને જે ઘટના બની એનો 1 મહિનો પૂરો થાય છે, તો એના માટે રાજકોટવાસીઓને અપીલ કરેલી છે કે 25 જૂને સમગ્ર રાજકોટ બંધ કરી અમને ન્યાય મળે, એના માટે અમને સાથ આપે, અમને સહકાર આપે, અમારી સાથે જોડાય, કે જેથી કરીને સરકારને થોડું પ્રેશર બને તો એ જલ્દીથી અને સચોટ ન્યાય કરી આપે. અને આ જે ઘટના થઈ એના જે દોષિતો છે એમને કડકથી કડક સજા મળવામાં અમારી મદદ કરે. અન્ય પણ પરિવારજન, આપ કોના પરિવારજન છો? અત્યારે જે તપાસ ચાલી રહી છે એનાથી આપ સંતુષ્ટ છો કે નહીં? જરા પણ. મારું નામ તુષાર ગોરેજા, મારો ભાઈ ગુમાવ્યો છે આમાં. અને અત્યારે કોઈ પણ જાતનું આમાં આ વસ્તુ જોતાં લાગતું નથી કે આમાં ન્યાય મળે, એટલે અમારે રસ્તા ઉપર ઉતરવું પડે છે. રાજકોટને બંધની અપીલ કરી છે, કારણ કે આજે અમે ગુમાવ્યા છે, કાલે તમારો ગુમાવવાનો વારો આવશે. આ બનાવમાં જ્યાં લગી કડકના કડક કાર્યવાહી ન થાય તો બીજી વાર આ લોકો કોઈ ધ્યાન દેવાનું છે નહીં. આમાં પહેલેથી છેલ્લે લગી પરમિશનમાં અત્યારે બધા આ લોકો જોવા આ બનાવ બન્યો પછી ફાયર સેફ્ટી માટે બધા નીકળવા માંડ્યા છે, બરાબર. તો અત્યારે હોટલોને બધી વસ્તુ બંધ કરાવે છે, એનાથી તો કાંઈ થવાનું નથી. રાજકોટ મનપા કચેરી એમાં કાયમી 5-7 હજાર માણસોની આવક જાવક હોય અને જો એમાં જ કોઈ જાતની ફાયર સેફ્ટી ન હોય તો આમાં શું કરી શકે? અત્યારે જે તપાસ ચાલી રહી છે એનાથી આપ સંતુષ્ટ છો કે પછી હજુ પણ તમને લાગે છે કે કંઈક કાચું કપાઈ રહ્યું છે? કાચું કપાય જ રહ્યું. આમાં કોઈ જાતનું લાગતું નથી કે આમાં ન્યાય મળે. જે વસ્તુમાં જે વસ્તુ વેલ્યુ ગણાતી હોય, કારણ કે SIT નું ગઠન કર્યું છે, હાલો 5 જણાની કરી, પણ SIT ના મેઇન હેડ છે એના ઉપર જ આપણને ભરોસો નથી, કારણ કે એના પોતા ઉપર 2 કેસ ચાલુ છે અત્યારે. સુભાષ ત્રિવેદી ઉપર હાલમાં 2 કેસ ચાલુ છે. બીજા નંબરમાં આનો જે IO ઓફિસર છે એના ઉપર હમણાં આ બનાવ બન્યો એની પહેલાં કંઈક 3 કરોડનો તોડ કર્યો એનો આરોપ આવ્યો છે. હવે આ આપણને ન્યાય કેવી રીતે અપાવી શકે? ઈમાનદાર માણસ કોઈ ઓફિસર હોય અને એ જો તપાસ કરતો હોય તો આપણે હજી ન્યાયની અપેક્ષા રાખી શકી. પણ આ તો પૈસા લઈને છૂટા થઈ જવાની વાત છે, બચાવવાની વાત જ કરવાની છે. મૃતકોના પરિવારજનો જે તપાસ ચાલી રહી છે તેનાથી સંતુષ્ટ નથી. અન્ય પણ કેટલાક પરિવારજનો છે. કાકા, તમારું કોણ પરિવારજનો તમે ગુમાવ્યું છે, હવે તમારી શું માગ છે? મારો દીકરો નંબર જે છે જાડેજા, એક જ દીકરો હતો, લગ્નથી લગભગ 3 મહિના થયા હતા, એને અમે ગુમાવ્યો હશે અને એ વાતનું અમને બહુ દુઃખ છે. આપની માગ શું છે હવે આજે આપ અહીંયા આવ્યા? માગ એ છે કે આમાં જે હપ્તાખોરી સિસ્ટમ જે હતી તમામને ડિસમિસ કરી અને જેલોવાલે કરે એ માગ છે. આપનો દીકરો, આપનો એકનો એક દીકરો હતો, ઘરમાં કમાનાર પણ એક હશે, ઘરની હાલત હવે કેવી છે, તેમના પત્નીની હાલત અત્યારે શું છે? એમના પત્ની ગોકુલ હોસ્પિટલમાં એડમિટ છે અત્યારે પણ, મગજને થોડું અસર એ નથી વધારે, હજી બરાબર 100% જે બરાબર નથી સારું. જેમની સાથે આ થયું હોય તેવો જ આ દુઃખ સમજી શકે છે. રાજકોટની અન્ય જનતાને તમે શું અપીલ કરવા માગશો? તમારી ઉપર અત્યારે શું વીતી રહી છે, એમના સાથે હવે આવું ન થાય તેના માટે શું અપીલ કરશો? એને માટે સારા અધિકારીઓ, કોઈ એવું બિનકાયદેસર કૃત્ય ન કરે અને 25 તારીખે બંધ રાખે એવી અમારી અપીલ છે. 25 તારીખે બંધના એલાનમાં જોડાવા અપીલ છે. અન્ય પણ એક બેન છે તેમની સાથે વાત કરશું. આપના કોણ પરિવારજન આપે ગુમાવ્યા છે અને હવે આપની માગ શું છે? મેં અમારી બેન આશાબેન કાથર જે TRP ગેમ ઝોનમાં જોબ કરતા એ ગુમાવ્યા, એટલે એની વેદના તો અમને જ ખબર હોય, જેનું જાય એને ખબર પડે. બાકી 22-23 દિવસથી અમે સરકાર પાસે માંગણી કરીએ, છતાંય અમને ન્યાય મળ્યો નથી. તો પહેલી અપીલ કરું છું રાજકોટની પબ્લિકને કે 25 તારીખે તમે સ્વયં માણસની રીતે જાગૃત થાવ ને અમને ન્યાય મળે એ માટે અમારા પીડિત પરિવાર સાથે જોડાવ ને 25 તારીખે તમે રાજકોટ બંધ કરો. બીજી SIT સીટમાં એના ઉપર તમને જરાય ભરોસો નથી, કેમ કે સરકાર આ ભીનું સકેલવાનું એની એક ઓલું કર્યું છે, બાકી એમાં કંઈ નથી, એમની માથે તો અમને જરાય ભરોસો નથી.
ને ત્રીજી માંગણી એ છે કે ફાસ્ટેગમાં કે ચલાવું, જે રાક્ષસોને લીધે અમે વ્યક્તિ ગુમાવ્યું એ અત્યારે ખુલ્લેઆમ ફરે છે તો એને સજા મળે સખ્તમાં સખ્ત, ને છ મહિનામાં અમને રિઝલ્ટ આવે એવી રીતના કરો. અન્ય પણ કેટલાક પરિવારજનો છે તેમની સાથે વાત કરશું. આપનું શું માનવું છે, આપણે આપનું કોણ ગુમાવ્યું છે, ઘરની પરિસ્થિતિ તમારી કઈ કઈ પ્રકારની? અમે આશાબેન કાથડ અંદર ગુમાવ્યા છે. અમારા ઘરની પરિસ્થિતિ બહુ જ અત્યારે તો જેને સર સાહેબ જેના ઉપર પડે ને એને ગુજરે ને એના ઉપર જ ખબર હોય, બાકી હું કે તમે વાત કરી એનાથી કોઈ મતલબ નથી. તેઓ કમાવા પણ જતા હતા એટલે કે તેમના પર પણ ઘરનું ગુજરાન ચાલતું હશે. આ સહાય 4 લાખ કેટલી પૂરતી છે ને હવે કેટલી મળવી જોઈએ? 4 લાખ તો એક છે ને સાહેબ, 4 લાખ કંઈ કિંમત ન કહેવાય. આ સરકાર છે ને ફક્ત ને ફક્ત એક 4 લાખથી એમ કે એક પરિવારનું એક વ્યક્તિનું 4 લાખ રૂપિયા કિંમત ગણે છે સરકાર. પણ સરકારને એ નથી ખબર કે આ વ્યક્તિની કેવડી કિંમત હોય. પરિવારજનો છે તે અહીંયા એકઠા થયા છે અને 25 તારીખે જે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમાં લોકોને પણ જોડાવાની અપીલ કરી રહ્યા છે, કારણ કે તેઓ કહી રહ્યા છે કે જેના ઉપર આ વીતી હોય તેને જ ખબર હોય, અન્ય લોકો સાથે આ ન થાય તે માટે પણ એક પ્રકારે આ રાજકોટ બંધનું એલાન જરૂરી છે. અને સરકાર દ્વારા જે તપાસ ચાલી રહી છે તેમાં પણ ફેરફારની માગ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, અને જે સહાયની રકમ પણ વધારવાની માગ છે તે કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે સરકાર દ્વારા આ જે પીડિત પરિવારો છે તેમની અવાજ છે તે સંભળાય છે કે નહીં. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.